નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની આ એજ્યુકેશન ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત છે. ગત વિડીયો લેક્ચરની અંદર બહુલક વિશેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. બહુલકના લાભ, ગેરલાભ, અર્થ, બહુલકના સૂત્ર, આચાર્ય સૂત્ર અને આચાર્ય સૂત્રનો ઉપયોગ અને સપ્રમાણ આવૃત્તિના સૂત્ર વિશેની આપણે માહિતી મેળવી ચૂક્યા છે. આશા રાખું કે આ સૂત્ર માહિતી બધી તમને સમજાણી હશે અને તમને યાદ હશે તો અને તો જ આપણે દાખલા તરફ આગળ વધી શકીએ છીએ. સ્વાધ્યાય 3.5 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 છે. આ વિડીયોની અંદર આપણે સમજૂતી જોઈએ તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ પર રકમ વાંચો એ પ્રમાણે. દાખલા નંબર 1, એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિ આંક આઈક્યુ સે બાઈક્યુ જે વિદ્યાર્થીનો આઈક્યુ પાવર બહુ ખૂબ વધારે હશે ને, યાદ રાખવાની ક્ષમતા અથવા કોઈ કોયડા ઉકેલવાની ક્ષમતા વધારે હોય એ આઈક્યુ દર્શાવે. આઈક્યુ જેનો વધારે સારો હોય, જનરલ નોલેજ જેનું સારું હોય એનું આઈક્યુ સારું હોય એવું કહેવાય છે. ઝડપથી ફટાફટ કામ કરવાની ક્ષમતા હોય અથવા તો કોઈ કોયડો ઝડપથી ઉકેલવાની ક્ષમતા હોય તો આઈક્યુનો વધારે કહેવાય. નીચે આપેલા છે તો વિદ્યાર્થીના બુદ્ધિ અંકનો બહુલક શોધો. આ માહિતી આપેલી છે. આ માહિતી કેવા પ્રકારની છે તો સૌ પ્રથમ પહેલાં માહિતી ઓળખવાની એવી માહિતી છે. અવર્ગીકૃત માહિતી છે તો અવર્ગીકૃત માહિતીમાં માત્ર અવલોકનોનો સમાવેશ થાય. તો અવર્ગીકૃત માહિતીની અંદર હવે અહીંયા સૂત્ર શું છે? બોલો એમ ઓ બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પરંતુ સૌથી વધુ વખત પુનરાવર્તન કયું પામે છે? 138 138 બે વખત છે. ત્રીજી વખત પણ દેખાય છે. 138 ની સંખ્યા 3 વખત જોવા મળે છે તો અહીંયા બહુલકની સંખ્યા 138. ક્લિયર? પણ અહીંયા જો તમને અમુક સંખ્યા એવી હોત જે ફરીવાર રિપીટેશન થતી હોત અને બહુલક ત્યાં નક્કી ન થાય તો મારે ફરજિયાત કરી શકવો આપવો પડશે. દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. નીચેનું કોષ્ટક એક બેકરીના દર દિવસે વેચાયેલા કેકની સંખ્યા દર્શાવે છે તો કેકના વેચાણનો શું શોધવાનો છે? કેકના વેચાણનો બહુલક શોધવાની વાત કરી છે. હવે અહીંયા માહિતી કેવા પ્રકારની છે અને કદાચ માહિતી ઓળખવા તો માહિતીની ઓળખ કરીએ તો માહિતી કેવી છે? વર્ગીકૃત અસતત. કોનો સમાવેશ થાય? અવલોકન અને આવૃત્તિ. અને અવલોકન એક્સ વડે દર્શાવાય અને આવૃત્તિ એફ વડે. હવે બીજું જોવાનું દાખલાની અંદર કે મહત્તમ આવૃત્તિ જુઓ તો 25 એક જ છે. એની સામે શું છે? અવલોકન. એટલે અહીંયા બહુલક તમે નક્કી કરી શકો છો. તમે લખવાનું કેકના વેચાણનો બહુલક બરાબર કેકના વેચાણનો બહુલક એમ ઓ બરાબર સૌથી મહત્તમ આવૃત્તિ સામેનો એકદમ સરળ છે, સિમ્પલ છે. તો આવા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પણ આપેલા છે અને સ્વાધ્યાયમાં પણ દાખલા આપેલા છે અથવા તો અન્ય પ્રેક્ટિસ બુકની અંદરથી તમે પ્રેક્ટિસ કરવા માટે દાખલા લઈ શકો, સમજી શકો અને પ્રયત્ન કરી શકો. અને જો કોઈ તમને મનની અંદર પ્રશ્ન જણાય તો એ પ્રશ્ન જરૂર ને જરૂર અમારા સુધી પહોંચાડી શકો છો. ધન્યવાદ.